કેમ છે વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે ભેગા થયા છીએ એસપી ભણવા માટે. એસપી એટલે કે કંપની સેક્રેટરી ચેપ્ટર છે આપણે ચાલુ છે. બીજું ચેપ્ટર આપણે એસપીમાં ચાલુ છે. એસપીસીસીમાંથી એસપી પોર્શન છે આપણે ભણીએ છીએ એમાં એક ચેપ્ટર આપણે પૂરું કર્યું. બીજા ચેપ્ટરમાં આપણે કંપની સેક્રેટરી વિશે ચર્ચા કરતા હતા. એમાં કંપની સેક્રેટરી છે એવો કેવો હોવો જોઈએ, એટલે કે એની લાયકાત શું, એનામાં કેવા ગુણો હોવા જોઈએ. ત્યારબાદ આપણે ચર્ચા કરી કે કંપની સેક્રેટરીનું પદ છે એ ખાલી ક્યારે થાય, કંપની સેક્રેટરીના હોદ્દાનો અંત ક્યારે આવે. આજે આપણે એ હોદ્દામાં આપણે કેવી રીતે મૂકી શકીએ એની આપણે ચર્ચા કરવાની છે. બરાબર, પ્રશ્નનું નામ છે કંપની સેક્રેટરીની નિમણૂકને લગતી જોગવાઈઓની ચર્ચા કરો. જોગવાઈઓ એટલે શું? તો જોગવાઈઓ એટલે થાય નિયમ. જ્યારે કોઈ પણ કંપની સેક્રેટરીને પોતાની કંપનીમાં એપોઇન્ટ કરે, પોતાની કંપનીમાં રાખે, તો એને થોડાક નિયમોનું પાલન કરવું પડે. જે તે વ્યક્તિ તમારો કંપની સેક્રેટરી બને છે એ ખૂબ જ મહત્વનો વ્યક્તિ છે. એ મહત્વનો વ્યક્તિ શું કામ છે એ પણ આજે આપણે ચર્ચા કરશું. તો એ મહત્વનો વ્યક્તિ આપણે કોઈ પણ કંપનીમાં રાખીએ તો એના થોડાક નિયમો પણ છે. બરાબર, અને આ નિયમો દરેક કંપનીએ પાળવા પડે. એક પછી એક આપણે નિયમોની ચર્ચા કરતા જઈએ અને સમજતા જઈએ. હવે આમાં એવું લખ્યું છે કે કંપની સેક્રેટરીની નિમણૂકને લગતી જોગવાઈની ચર્ચા કરો. એમાં પ્રસ્તાવના પ્રશ્ન એક મુજબ, પ્રશ્ન એક મુજબ એટલે કે જે પ્રશ્ન આપણે પેલો ભણ્યો કંપની સેક્રેટરીના ગુણ અને લાયકાતો વાળો, એમાં જે પ્રસ્તાવના તરીકે લખી હતી એ જ પ્રસ્તાવના છે આ પ્રશ્નમાં પણ તમને ચાલશે. બરાબર, હવે આપણે સીધા નિયમો ઉપર જઈએ. બરાબર, તો કંપની સેક્રેટરીની નિમણૂકની અંગેની જોગવાઈઓ, હવેથી આપણે થોડીક વિદ્યાર્થી મિત્રો ટેવ પાડી. નિયમો કરતા હવે આપણે જોગવાઈઓ, જોગવાઈઓ એટલે થાય નિયમ જ, પણ કાયદાની દ્રષ્ટિએ કાયદાકીય ભાષામાં આપણે એને જોગવાઈઓ કહીશું. તો સેક્રેટરીની નિમણૂકને લગતી જોગવાઈઓનો પહેલો પોઈન્ટ આપણે ચર્ચા કરી અને સમજી. જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી રૂપિયા 5 કરોડ કે તેથી વધુ હોય તેવા કંપની સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત છે. જો કોઈ પણ કંપની બહાર પડે અથવા તો કોઈ પણ કંપની ખુલે ત્યારે એમાં મૂડી હોય એટલે કે જે શરૂઆતની મૂડી છે, શેર વેચીને ભેગા કરેલા રૂપિયા છે, શરૂઆતના રૂપિયા છે, એ 5 કરોડ કે તેનાથી વધારે, એટલે કે જો 5 કરોડ થી તમારી કંપની મોટી છે તો તમારે એક કંપની સેક્રેટરી રાખવો ફરજિયાત છે. તમારે એ વ્યક્તિને રાખવો જ પડે. બરાબર, અને એની નિમણૂક કરવી પડે. એટલે કંપની જો 5 કરોડ થી વધારે હોય તો તમારે કંપની સેક્રેટરી રાખવો ફરજિયાત છે. એનાથી નીચેની કંપની છે એ નહીં રાખે તો ચાલશે, પણ રાખવો હિતાવહ છે એવું કહેવાય છે. બરાબર, એટલે કંપની સેક્રેટરી છે મોસ્ટ ઓફ બધી કંપની છે એ રાખતી હોય. બરાબર, બીજો પોઈન્ટ, સેક્રેટરી તરીકે ફક્ત જીવંત વ્યક્તિની જ નિમણૂક થઈ શકે. ભાગીદારી પેટી કે અન્ય સંસ્થાને સેક્રેટરી કે નિમણૂક કરી શકાય નહીં. સેક્રેટરી તરીકે એક જીવંત વ્યક્તિની જ નિમણૂક થઈ શકે. સર, એ તો અમને ખબર છે, મરેલા માણસની થોડી નિમણૂક થાય કોઈ દિવસ, પણ એવું નથી કીધું એ. જીવંત વ્યક્તિ એટલે શું? જીવંત વ્યક્તિ એટલે કે હું ને તમે તો છીએ જ, પણ કોઈ ભાગીદારી પેઢી કે કોઈ સંસ્થા છે કોઈ કંપનીની સેક્રેટરી બની શકે નહીં. બરાબર, ફોર એક્ઝામ્પલ, બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ છે એ રિલાયન્સ કંપનીની કંપની સેક્રેટરી ન બની શકે, કારણ કે એ ઓલરેડી એક ટ્રસ્ટ છે. બરાબર, તો એક વ્યક્તિ, જીવંત વ્યક્તિ, એ ટ્રસ્ટ પણ ન હોવું જોઈએ, એ ભાગીદારી પેઢી પણ ન હોવી જોઈએ, એવો વ્યક્તિ છે સેક્રેટરી તરીકે નિમણૂક પામી શકે, એ સિવાય કોઈ પણ પામી શકે નહીં. એટલે અહીંયા જીવંતનો મતલબ એ થાય છે, જીવંત એટલે જીવતો વ્યક્તિ તો હોય, એ બધાને ખબર હોય, કહેવાનું ન હોય. બરાબર, મરેલા વ્યક્તિની નિમણૂક ન થતી હોય, પણ સાથે કેવો હોવો જોઈએ, તો કે ટ્રસ્ટ ન હોવું જોઈએ અને ભાગીદારી પેઢી હોવી જોઈએ નહીં. બરાબર છે, તો બંને પોઈન્ટ જોઈએ આપણે. પહેલું 5 કરોડ થી વધારે મળી, બીજું જોયું શું, તો કે કંપની ટ્રસ્ટ કે ભાગીદારી પેઢીને સેક્રેટરી બનાવી શકે નહીં. એના પછીના પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ જોઈએ. જે વ્યક્તિને નિમણૂક કરવાની હોય તે વ્યક્તિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર ધરાવતી હોવી જોઈએ. હવે આપણે લાયકાતમાં જોયું કે જે વ્યક્તિને તમે કંપની સેક્રેટરી તરીકે લ્યો છો એ ભાઈએ, એ વ્યક્તિએ સીએસ કરેલું હોવું જોઈએ. સીએસ એટલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા. બરાબર, એનું પ્રમાણપત્ર, એનું એક સર્ટિફિકેટ. આપણે કેમ, ફોર એક્ઝામ્પલ, કોલેજ કરી લીધા હોય તો ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ આપે, એવી જ રીતે તમે જ્યારે સીએસ પાસ કરો ત્યારે એનું સર્ટિફિકેટ હોય, અને એ જ વ્યક્તિને આપણે સીએસ તરીકે એટલે કે કંપની સેક્રેટરી તરીકે નિમણૂક કરી શકીએ. ગમે તે વ્યક્તિ, ભલે ગમે એટલું જ્ઞાન હોય, ગમે એટલો લાયકાત ધરાવતો હોય, અંગ્રેજીનું જ્ઞાન હોય, કાયદાકીય જ્ઞાન હોય, પણ મેઇન વસ્તુ કંપની સેક્રેટરીનું સર્ટિફિકેટ, સીએસનું સર્ટિફિકેટ ન હોય તો એ વ્યક્તિ આપણી સેક્રેટરી, કંપનીની સેક્રેટરી બની શકે નહીં. બરાબર, તો સીએસનું સર્ટિફિકેટ ખૂબ જ જરૂરી છે અથવા ફરજિયાત છે. એના પછીનો પોઈન્ટ, કંપની સેક્રેટરી તરીકે નાદાર, અસ્થિર મગજની કે સગીર વ્યક્તિની નિમણૂક થઈ શકે. હવે વ્યક્તિ સાચો, હવે ટ્રસ્ટ પણ નથી અને ભાગીદારી પેઢી પણ નથી, એની પાસે સીએસનું સર્ટિફિકેટ પણ છે,
છતાં ક્યારેય વ્યક્તિ છે સીએસ ન બની શકે અથવા કંપની સેક્રેટરી ન બની શકે? તો કે કાં તો એ અસ્થિર મગજ નો હોય, માનસિક રીતે સ્થિર ન હોય, કાં તો એની પાસે રૂપિયા ન હોય એટલે કે નાદાર જાહેર થઈ ગયો હોય, અને ત્રીજું કાં તો પછી સગીર વ્યક્તિ, સગીર વ્યક્તિ એટલે કે 18 વર્ષની ઉંમર કરાર કરવાથી ઓછી ઉંમરની વ્યક્તિ હોય. તો આવા વ્યક્તિઓનો તમે કંપની સેક્રેટરી તરીકે નિમણૂક કરી શકો નહીં. બરાબર, નાદાર જહેલી વ્યક્તિ, અસ્થિર મગજની વ્યક્તિ અને સગીર વયની વ્યક્તિ સીએસ બની શકતી નહીં. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે ભણીએ છીએ, ફરીથી યાદ કરાવી દઉં, કંપની સેક્રેટરી બનવા માટેની જોગવાઈઓ, અને એ જોગવાઈઓમાં આપણે 4 જોગવાઈઓ જોઈ. બરાબર, આગળ આપણે ભણીએ, કંપની સેક્રેટરી તરીકે નિમણૂક કરવા માટે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવો પડે. ઠરાવ એટલે શું? એક શબ્દ નવો આવ્યો, આગળ પણ આવશે. ઠરાવ એટલે મંજૂરી. બરાબર, કે આપણે કંપનીની જ્યારે સભા બોલાય અને સંચાલક મંડળની એટલે કે કંપનીના માલિકોની સભા ભરાય ત્યારે આપણે બધાને પૂછવાનું, ભાઈ આ વ્યક્તિને અમે કંપની સેક્રેટરી તરીકે નિમણૂક કરવા માંગીએ છીએ, તમને કોઈને વાંધો નથી ને? હા કે ના તમે કયો? તો એ તમે સામેવાળા વ્યક્તિ પાસેથી જે મંજૂરી લ્યો છો એને ઠરાવ માંગો કહેવાય. બરાબર, અને આ ઠરાવમાં, આ મંજૂરીમાં ચર્ચા કરવાની, શેની ચર્ચા કરવાની? તો કે 3 પોઈન્ટ. પેલું, નિમણૂક અંગેની શરતો, કે આ ભાઈને અમે નિમણૂક કરીએ છીએ તો બધી શરતોનું પાલન કરેલું છે. બીજું, મેન્ટર આને કેટલા રૂપિયા આપશો, આપણી માટે કામ કરો તો એને રૂપિયા દેવા પડશે, મફતમાં તો અત્યારે કાંઈ નથી થતું. અને ત્રીજું, મેમ્બરશિપ નંબર. હવે એ ભાઈ પાસે કંપની સેક્રેટરીનો સીએસનો મેમ્બરશિપ નંબર હોવો જોઈએ. તો આ 3 વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું આ મંજૂરી લેતી સમયે, એટલે આ ઠરાવ પસાર કરતી સમયે આ 3 વસ્તુનું ધ્યાન રાખવાનું. અને ઠરાવ છે ક્યાં પસાર કરવાનું છે? સંચાલક મંડળની સભામાં પસાર કરવાનો, કે આપ જે તે વ્યક્તિ ને આપણે કંપની સેક્રેટરી તરીકે નિમણૂક કરવા જઈ રહ્યા છીએ, અને કોઈ વ્યક્તિને એમાં વાંધો હોવો જોઈએ નહીં. એના પછીનું, સેક્રેટરી તરીકે, સેક્રેટરી પાસે કે એમપી તરીકે નિમવા માટે સંમતિ લેવી પડે. હવે જો ધ્યાનથી સમજો મિત્રો, આ બહુ જરૂરી છે. સેક્રેટરી તમારે કોઈ પણ વ્યક્તિને બનાવો તો સેક્રેટરી છે કંપનીનો મહત્વનો હોદ્દો છે. બરાબર, મહત્વનો હોદ્દો એટલે મેં હમણાં જ કીધું, કી મેનેજરિયલ પર્સોનલ, કે એમપી એટલે કે કી મેનેજરિયલ પર્સોનલ એટલે કે ચાવીરૂપ સંસ્થાકીય વ્યક્તિ, કે જે કંપનીના મહત્વના વ્યક્તિઓ છે, ચાવીરૂપ વ્યક્તિઓ. બરાબર, એમાંનો આ એક વ્યક્તિ છે. અને એ વ્યક્તિને આપણે એમનેમ ન બનાવી દઈએ, એને પૂછવું પડે કે ભાઈ તને વાંધો નથી ને અમે તને કે એમપી બનાવીએ, કી મેનેજરિયલ પર્સનલ બનાવીએ, કે આ કંપનીનો ચાવીરૂપ સંસ્થાકીય વ્યક્તિ બનાવીએ, તો તને વાંધો નથી ને? એ હા પાડે તો તમે એની નિમણૂક સીએસ તરીકે કરી શકો. બરાબર છે, એટલે આપણે સૌથી પહેલા તો એને પૂછવાનું કે ભાઈ તને કે એમપી બનવામાં વાંધો નથી કે નહીં. બરાબર, એટલે એની સંમતિ લેવી ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ કંપની રજિસ્ટ્રાર પાસે, હવે છે ને દરેક કંપનીની એક રજિસ્ટ્રેશન એક જગ્યાએ થતું હોય, એ જે જગ્યાએ થતું હોય ને, જે રજિસ્ટર ઓફિસે થતું હોય ને, એને રજિસ્ટ્રાર કહેવાય. બરાબર, એ વ્યક્તિ જ્યાં બેઠો હોય છે એને કંપની રજિસ્ટ્રાર કહેવાય. એ કંપની રજિસ્ટ્રાર પાસે છે ને એ 2 ઠરાવ પસાર કરવા પડે, અથવા તો 2 વસ્તુ, 2 ફોર્મ એને આપણે આપવા પડે. કયા કયા? પેલું ફોર્મ MGT 14 એટલે કે MGT 14, જેથી સંચાલક મંડળનો ઠરાવ અને સેક્રેટરી પાસેથી કેએમપી તરીકે લીધેલ સંમતિ પત્રક નોંધાવો પડે. 2 વસ્તુ આપણે કહી દઈ, સંચાલક મંડળમાં ઠરાવ પસાર કર્યો, એક એનો કાગળિયો, એક કંપની સેક્રેટરી પાસે કેએમપી નું એક સર્ટિફિકેટ લીધું, સર્ટિફિકેટ લીધું. તો એ સર્ટિફિકેટ, આ મંજૂરી પત્રક એટલે કે ઠરાવ અને આ સર્ટિફિકેટ જે આપણે સેક્રેટરી પાસેથી સંમતિ પત્રક લીધું, આ બંને MGT 14 એટલે કે MGT 14 ફોર્મ સાથે જોડી અને રજિસ્ટ્રાર પાસે સહી સિક્કા કરાવવાના. બીજું, ફોર્મ નંબર MR 1 ની સાથે વ્યક્તિની નિમણૂક કેએમપી તરીકે કરી હોય તેની સંમતિ અને સંચાલકનો ઠરાવ 60 દિવસમાં નોંધાવવાનો. બીજો એક ફોર્મ નંબર MR 1, એમાં પણ આ 2 કાગળિયા લગાડવાના અને 60 દિવસમાં છે એ તમારે નોંધાવવું પડે. ફરીથી આ પોઈન્ટ સમજાવું છું વિદ્યાર્થી મિત્રો, થોડોક છે એ સમજવા જેવો છે. બરાબર, બાકી તો બધા પોઈન્ટ તમને ઇઝીલી યાદ રહી જાય છે. પેલું, એક MGT 14 નામનું ફોર્મ જેમાં આપણે 2 વસ્તુ કરી, એક ઠરાવ પસાર કર્યો સંચાલક મંડળમાં અને એક એની પાસેથી મંજૂરી લીધી, સંમતિ લીધી, કોઈ તને વાંધો નથી ને કે એમપી બનવામાં, એ બંને કાગળિયા MGT 14 સાથે લગાડી અને દઈ આવવાના રજિસ્ટ્રાર. બીજું, MR 1 ફોર્મ, એમાં પણ ઓલા 2 જ કાગળિયા એટલે 2 જેરો સારા કરાવી લેવાની, એને હારે જોડી અને 60 દિવસનો ટાઈમ થઈ, 60 દિવસમાં તમારે એને દઈ આવવાનું. આટલું તમે કરો અને આટલી શરતોનું પાલન કરો તો તમે કંપની સેક્રેટરીની વ્યવસ્થિત રીતે નિમણૂક કરી શકો ને તમારી કંપનીનો કંપની સેક્રેટરી છે તૈયાર થઈ ગયો. બરાબર છે, તો આજે આપણે ભણ્યા કંપની સેક્રેટરીની નિમણૂક માટેની જોગવાઈ. બરાબર, બધા જ પોઈન્ટ એકદમ ઇઝી છે, વ્યવસ્થિત સમજાય એવા છે. ફરીને ફરી વિડીયો જોશો તો તમને યાદ પણ રહી જશે. અતિ મહત્વનો પ્રશ્ન આ આવડશે તો આગળ પણ બધું આવડતું જશે,
એટલે ખાસ છે એ ફરીથી ને ફરીથી વિડીયો જોવાનો, સમજવાની કોશિશ કરવાની. ન સમજાય તો તમે ગ્રુપમાં તમારા પ્રશ્નો પૂછી શકો છો, જેથી કરીને તમને તમારા બધા પ્રશ્નોનું છે એ અમે નિરાકરણ લઈ આવીશું. બરાબર છે, નેક્સ્ટ લેક્ચરમાં આ ચેપ્ટરના છેલ્લા બે પ્રશ્નો આપણે ભણશું અને આ ચેપ્ટર છે એ પૂરું કરશું. ત્યાં સુધી આપણે આ લેક્ચર છે જોતું રહેવાનું છે, પ્રશ્ન પાકા કરતા રહેવાનું છે અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી મળીશું.